વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્કાય સ્કૂલ ડીસા ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત. આજે આપણે લસાઅને ગુસાઅની ચર્ચા કરીશું. તો ગુસાઅ એટલે ગુરુતમ સામાન્ય અવયવ અને લસાઅ એટલે લઘુતમ સામાન્ય અવયવી. અહીંયા અવયવ છે અને અહીંયા અવયવી, શબ્દ એ જ ફરક છે ખાલી. ગુરુતમ એટલે મોટામાં મોટો, લઘુતમ એટલે નાનામાં નાનું. ગુરુતમ એટલે મોટામાં મોટો સામાન્ય અવયવ, લઘુતમ એટલે નાનામાં નાનો સામાન્ય અવયવી. બરોબર. તો આપણે લસાઅ માટે બે રીત છે. એક પ્રથમ રીત, બરોબર, 15 ને 25 નો લસાઅ શોધો. અવયવી શોધવાના, બરાબર. લઘુત્તમ સામાન્ય અવયવ 15 ને 25 નો, તો 15 ના અવયવી 15 એકા 15, 15 દૂ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંજા 50, 15 છંગ 90, 15 સુધી 150, 120, 15 નવા 135, 15 દા 150, ડોટ 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 અસંખ્ય છે. બરાબર. 25 ના 25 એકા 25, 25 દૂ 50, એ રીતે આપણે 25 એકા 25, 25 દૂ 50, 25 તરી 75, 25 ચોક 100, 125, 25 છંગ 150, 25 સુધી 50, 25 ઠા 200, 200 પછી નવા 200, પછી 25 નવા 225, 25 દા 250. આ રીતે અહીંયા ડોટ ડોટ અસંખ્ય. હવે સામાન્ય અવયવી, બંનેમાં સામાન્ય અવયવ આવા, એક 75, 75 લખ્યા, બીજો છે 150, 150. બરોબર. તો લઘુત્તમ સામાન્ય અવયવી આ બંને 75 ને બંને સામાન્ય છે. લઘુત્તમ એટલે નાનામાં નાનો સામાન્ય અવયવ કહી એ ગુસાઅ થાય. તો 15 ને 25 નો લસાઅ કેટલો થાય? 75. બંનેમાં નાનામાં નાનો કયો છે? 75 ને 150, 75. બરોબર. આ રીતે બીજી રીત છે લસાઅ શોધવાની, ભાગાકારની રીત. તો 15 ને 25 નો લસાઅ ભાગાકાર રીતે શોધો હોય તો પહેલા અહીંયા 15 લખવાના, 25 ત્રણ વડે ભાગ ચલાવવા, બે વડે ચાલે ને એકમ નો અંક છે એટલે ત્રણ વડે ચાલીએ તો 5 તરી 15. બરોબર. 25 નો નહીં જોડે, 25 ના 25 મૂકી દેવાના. અહીંયા 5 છે એટલે 5 વડે ભાગ થશે, 5 એકા 5, પાયો પાયો 25. બરોબર. હવે અહીંયા હજી 5 છે એટલે 5 એકા 5, અહીંયા 1 ના 1 1 1, તો લસાઅ કેટલો થાય? આ જે અવિભાજ્ય અવયવ છે ને એટલો લસાઅ થાય, એનો ગુણાકાર કરવાનો. 3 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 તરી 15, 15 પંચા 75, 75 લસાઅ થાય. ચલો ગુસાઅ, ગુરુતમ સામાન્ય અવયવ. પ્રથમ રીત 6 અને 8 નો ગુસાઅ શોધીએ. તો 6 ના અવયવ પડે 6 એકા 6 2 તરી 6. બરોબર. આ 6 ના અવયવ, 6 ના અવયવ કેટલા થયા? 1 2 3 અને 6. બરોબર. ચલો 8 ના અવયવ, 8 એકા 8 4 2 8, તો 8 ના અવયવ 1 2 4 અને 8, 8 ના અવયવ. સામાન્ય અવયવ બંનેના કાઢવાના, બંનેમાં સામાન્ય શું નીકળે? 1 નીકળે, 1 1 નીકળે, બીજો 2 2 નીકળે, બીજો 1 અવયવ નીકળતો નથી. તો ગુરુતમ એટલે મોટા મોટો કયો અવયવ બંનેમાંથી? 2. તો સામાન્ય અવયવ 2. બરોબર. 2 અને 1, તો મોટા મોટો અવયવ કયો છે? 2. તો ગુસાઅ કેટલો થાય? 2. ચલો બીજી રીત છે અવિભાજ્ય અવયવની રીતે. બરોબર. અવયવ પાડે, હવે અવિભાજ્ય અવયવની રીતે પાડીએ. તો અહીંયા 6 ના અવયવ પાડીએ આપણે, ભાગાકાર કરીએ તો 2 તરી 6 3 એકા 3, તો અવિભાજ્ય અવયવ કયા થાય? આટલા, 2 ગુણ્યા 3 2 તરી 6. બરોબર. અહીંયા 8 ના પાડીએ, 4 2 8 2 2 4 2 એકા 2, 2 2 4 4 2 8. બરોબર. તો સામાન્ય અવયવ બંનેમાંથી કેટલો? 1 1 1. બરોબર. બંનેમાંથી કેટલા નીકળે? 1. તો ગુસાઅ કેટલો થાય? 2 થશે. અહીંયા એવું નહીં કરવાનું 2 ગુણ્યા 2, બંનેમાં સામાન્ય કેટલા? 1 2, તો 2. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.6 નીચે આપેલે પ્રશ્ન 1, નીચે આપેલી સંખ્યાનો ગુરુતમ સામાન્ય અવયવ શોધો. ગુરુતમ એટલે મોટામાં મોટો ગુસાઅ શોધવાનો છે. તો 18 ને 48 ના આપણે ભાગાકારની રીતે અવયવ પાડે, અવિભાજ્ય અવયવની રીતે શોધીએ. બરોબર. ભાગાકારની રીતે ચલો 18 છે, 18 નો 2 વડે ભાગ ચાલે, 9 દુ 18, 3. હવે આનો 2 9 નો 2 વડે ના ચાલે તો 3 તરી 9, 3 એકા 3. તો આના 18 ના અવયવ કેટલા થયા? અવિભાજ્ય 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 તરી 6 6 તરી 18. બરોબર. ચલો 48 ના પાડીએ, 48 નો 2 વડે ચાલે, 2 દુ 4 2 ચોક 8, 24 દુ 48. હજી એકમ નંબર 4 છે, 2 વડે ચાલે, 2 એકા 2 2 દુ 4. હજી એકમ નંબર 2 છે, 2 વડે 2 છે એટલે 2 વડે ચાલે, 2 છંગ 12, 3 દુ 6 3 એકા 3. તો 48 ના અવયવ 2 એકા 2 2 દુ 4 4 દુ 8 8 દુ 24 સોરી 2 એકા 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 તરી 48. તો 2 કેટલી વખત છે? 1 2 3 4 ને 5, તો 1 2 3 4 અંતર ઘડો ગુણ્યા, તો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 તરી 48. બરોબર. 48 ના આવ્યા. હવે 18 અને 48 ના સામાન્ય અવયવ એટલે બંનેમાં અવયવ કેટલા? 1 બગડો 1 બગડો, તો 1 વખત લખી દેવાનો.
બંને માંથી એક તગડો એક તગડો લખી દીધો બરોબર હવે એનો ગુણાકાર બીજો કોઈ સામાન્ય નથી અહીંયા તગડો છે પણ એ બીજો તગડો નથી અહીંયા ત્રણ બગડા છે બીજો અહીંયા નથી સામાન્ય બરોબર બે તરી છ આ બેનો ગુણાકાર કેટલો થાય છ તો છ ગુસા કેટલો થાય છ 18 ને 48 નો ગુસા છ ચલો 30 ને 42 તો 30 ના વયો પાડીએ તો એકમ નો શૂન્ય છે બેડે ભાગ ચાલે બે એક બે અહીંયા બે પંચા 10 તો 15 દુ 30 એ રીતે કઈ રીતે ચાલે ચલો અહીંયા એકમ નો 5 છે 5 વડે ભાગ ચાલે પણ આપણે 3 વડે પહેલા ચાલવાનો હોય ભાઈ એટલે 5 ને 6 પર તરી 15 5 એકા 5 તો 30 ના વયો 2 તરી 6 છ પંચા 30 આ જ લખવાના આવ્યો અવિભાજ્ય હવે આ જ લખવાના અહીંયા ચલો એના પછી 42 ના બે વડે ચાલે 21 દુ 42 7 તરી 21 અને 7 એકા 7 બરોબર આ રીતે 2 દુ 4 2 એકા 2 અહીંયા એકમનો 1 છે એટલે હવે 3 બે વડે ના ચાલે 3 વડે ભાગ ચાલવાનો 7 તરી 1 7 એકા 7 તો 42 ના હોય 2 તરી 6 અને 6 સીતો 42 2 તરી 6 અને 6 સીતો 42 બરોબર તો 30 અને 42 સામાન્ય આવ્યો કેટલા આ બંનેમાંથી સામાન્ય કાઢવાના 30 અને 42 માંથી ચલો એક બગડો એક બગડો અહીંયા તગડો અહીંયા તગડો આવી ગયો અહીંયા પહોંચડો તો અહીંયા સાતડો છે સામાન્ય નીકળે નહીં તો અહીંયા 2 તરી 6 30 અને 12 નો 30 અને 12 નો ગુસા કેટલો થાય 6 30 અને 12 નો ગુસા 6 થશે ચલો 18 અને 60 નો ગુસા 18 ના વડે પાડીએ 18 ના બે વડે ભાગ 9 દુ 18 હવે 3 ના 3 તરી 9 અને 3 એકા 3 આ રીતે ભરવાનું તમને ખબર પડે જો આમ સાઈડમાં ફરીથી કહું છું બે વડે ચાલે 2 9 18 3 તરી 9 3 એકા 3 એ રીતે તો 18 ના વયો કેટલા થાય 2 તરી 6 અને 6 તરી 18 બરોબર આ વયો 18 ના ચલો 30 ના પાડીએ એકમ નો અંક શૂન્ય છે બે વડે ચાલે 2 તરી 6 2 તરી 6 અને શૂન્ય શૂન્ય હજી વડે ચાલે 2 એકા 2 એ હજી 3 માંથી 2 જાય 1 એક અહીંયા વિચારવાના એટલે 10 થાય 2 5 10 ચલો હવે બે વડે ક્યાં ચાલે 3 વડે ભાગ ચાલે 5 વડે તો આપણે પહેલાં 3 વડે ચાલવાનું 5 તરી 15 5 એકા 5 તો 60 ના આવ્યો 2 દુ 4 4 તરી 12 12 5 60 2 દુ 4 4 તરી 12 12 5 60 બરોબર બંનેમાંથી સામાન્ય કાઢવાના 18 ને 60 માં સામાન્ય આવ્યો એક બગડો એક બગડો લખી દીધો બંનેમાંથી એક એક સામાન્ય નીકળ્યો તગડો તગડો આ તગડો છે અહીંયા નહીં તગડો અહીંયા બગડો છે બીજો બગડો નહીં પાંચડો છે અહીંયા પાંચડો એટલે આટલા જ નીકળશે 2 તરી 6 તો 6 લખી દીધા ગુણાકાર 18 ને 60 નો ગુસા 6 થાય કેટલો થાય 18 ને 60 નો ગુસા 6 થાય 27 ને 63 27 ના બે વડે ભાગ ના ચાલે આપણે 3 જણે ચલાવીએ 3 ના 3 9 27 9 ના 3 તરી 9 3 એકા 3 તો 27 ના અવયવ કેટલા થાય 3 તરી 9 9 તરી 27 આ 27 ના અવયવ ચલો 63 ના ચલાવીએ તો 63 ના બે વડે ના ચાલે આપણે 3 વડે ચલાવીએ 3 2 6 3 એકા 3 હજી 3 વડે ચલાવીએ 7 તરી 1 2 7 એકા 7 63 ના આવ્યો 3 તરી 9 9 સીતું 63 3 તરી 9 9 સીતું 63 બરોબર 27 અને 63 ના સામાન્ય આવ્યો બંનેમાં સામાન્ય કાઢવાના એક તગડો એક તગડો બરાબર આ એક એક થઈ ગયો બીજો તગડો બીજો તગડો લખ્યો વચ્ચે ગુણાકાર 3 તરી 9 અહીંયા તગડો છે અહીંયા તગડો નહીં અહીંયા સાતડો છે અહીંયા સાતડો નથી તો 27 અને 63 નો 27 અને 63 નો 27 અને 63 નો ગુસા 9 થાય 3 તરી 9 ચલો 36 અને 84 નો ગુસા શોધવાનો છે 36 ના આપણે બે વડે ચાલે 18 દુ 36 18 નો બે વડે ચાલે 9 દુ 18 3 તરી 9 3 એકા 3 તો 36 ના આવ્યો 2 દુ 4 4 તરી 12 12 તરી 36 બરોબર હવે 84 ને બે વડે ચાલે 2 ચોક 8 2 દુ 4 હજી 42 ને આપણે બે વડે ચાલે 2 દુ 4 2 એકા 2 હવે બે વડે ના ચાલે તો 3 વડે ચાલે 7 તરી 1 વિન 7 એકા 7 અહીંયા બધા અવિભાજ્ય અવયવ જ આવવા જોઈએ કેવા 2 3 5 7 11 13 17 19 બરોબર એવા જ આવશે 2 દુ 4 4 તરી 12 બસ તો 84 ચલો હવે 36 ને 84 ને સામાન્ય અવયવ એક બગડો બરાબર બંને બંને એક બગડો નીકળે સામાન્ય બીજો બગડો તો બીજો બગડો નીકળ્યો તગ ત્રણ ત્રણ નીકળ્યો અહીંયા 3 છે બીજા 3 નહીં એ 7 છે અહીંયા નહીં તો 2 તરી 2 દુ 4 4 તરી 12 12 થાય 36 ને 84 નો ગુસા કેટલો થાય 12 ચલો 34 ને 102 તો 34 ના આપણે બે વડે ભાગ ચાલીએ 17 દુ 34 2 એકા 2 અને અહીંયા 2 સીતું 14 બરાબર
હવે 17 અવિભાજ્ય સંખ્યા છે એટલે 17 એકા 7 17 ના અવયવ ના પડે તો 34 ના અવયવ કેટલા થાય 2 ગુણ્યા 17 બરાબર 2 ગુણ્યા 17 ચાલો 102 ના પાડી 2 વડે ભાગ ચાલે 2 5 10 2 એકા 2 51 હવે 51 નો એકમ નો અંક 1 છે એટલે 2 વડે ના ચાલે 3 વડે ભાગાય 3 એકા 3 2 વધ્યા અને અહીંયા 21 થાય 3 સી તો 21 એટલે 17 થયા 17 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે ભાગ ના આવે 17 એકા 17 તો 102 ના અવયવ 2 તરી 6 17 છાઈ 102 એટલા આયા 17 તરી 17 દુઈ 17 તરી 51 51 દુઈ 102 34 અને 102 ના સામાન્ય અવયવ બંને માં હોય એવા કેટલા હોય 2 2 તો લખ્યા 2 17 17 લખ્યા 17 દુઈ 34 લખી દીધા 17 દુઈ તો અહીં 34 અને 102 નો ગુસા કેટલો થાય 34 ચલો જી માં જોઈએ કે 70 105 અને 175 ના લસા ગુસા શોધો સોરી હો ગુસા લસા નહીં તો અહીંયા 70 105 અને 175 બરાબર ત્રણ સંખ્યા અલગ અલગ છે તો અહીંયા 2 વડે ભાગ ચલાય 35 2 70 બરાબર 2 3 6 અને 1 2 5 10 એકમ નો 5 છે 7 5 75 અને 7 1 7 તો 70 ના અવયવ કેટલા થાય અરે જે આયા કેટલા આયા 2 5 10 10 સી તો 70 ચલો 105 ના ત્રણ વડે ભાગ ચાલે 3 3 ના 75 15 હવે 5 વડે 7 5 75 7 1 7 105 ના વડે 75 15 15 સી તો 105 હવે 175 ના આપણે 5 વડે ભાગ ચાલે કે 3 વડે ચાલે ચલો 2 વડે તો ચાલે નહીં 3 વડે 7 ને 5 12 13 સરવાળો 13 થાય એટલે 3 વડે જાય 5 વડે ચલાવીએ તો 75 15 2 વડે પાવા પાવા 25 35 7 5 75 7 1 7 175 ને વાય પાય પાય 25 25 સીતું 175 70 105 175 ના ત્રણ માંથી સામાન્ય અવયવ આપણે કાઢવાના છે તો ત્રણ માંથી સામાન્ય અવયવ કેટલા નીકળે એક તો અહીંયા 2 તો અહીંયા 2 3 છે અહીંયા 5 2 તો નીકળે નહીં 5 5 5 5 5 5 ત્રણ 5 છે એટલે 1 લખી દેવાના એક વખત અહીંયા 7 7 7 ગુણ્યા 7 7 5 35 70 105 અને 175 નો ગુસા 35 થાય બરાબર ગુસા શોધીએ છીએ આપણે ગુસા રીતે અલગ અલગ સંખ્યા કરી શોધી નવી પાજે આવે રીતે શોધવાનો એના પછી એચ માં 91 112 49 નો ચલો 91 શોધીએ તો 2 વડે ભાગ ના ચાલે એકમ નો 3 વડે ના ચાલે કે સરવાળો કેટલો 9 10 થાય 5 વડે ના ચાલે એકમ નો 1 છે બરાબર 7 વડે નહીં ચાલતો ચાલે છે ચાલે છે આ 13 સીધું 91 અને 13 એકા 13 13 અવિભાજ્ય સંખ્યા 7 અવિભાજ્ય તો 91 ના અવયવ 7 ગુણ્યા 13 આ લખી દેવાના ચલો 112 ના વાળીએ 112 નો એકમ નો 2 છે 2 વડે ભાગ ચાલે 2 5 10 અને 2 6 12 2 2 4 2 8 16 એટલે 28 આયા અહીંયા 2 1 2 2 4 8 એટલે 14 આયા અહીંયા 2 6 14 7 1 7 112 ના વાળો લખી આર્યા 2 2 2 1 2 2 2 4 4 2 8 8 2 16 16 6 112 ચલો 49 ના પાડીએ 2 વડે ભાગ ના ચાલે 3 વડે 7 ને 4 13 સરવાળો થાય છે આનો 3 વડે ના ચાલે 5 વડે ના ચાલે 7 વડે ચાલે 7 7 49 અને 7 1 7 અવિભાજ્ય સંખ્યા છે તો 49 નો અવયવ 7 ગુણ્યા 7 તો 91 અને 112 ને 49 ના સામાન્ય અવયવ 91 112 49 ના સામાન્ય અવયવ તો બંને માં સામાન્ય શું નીકળે છે 7 7 આ 7 કાઢો આ 7 ગમે તે એકલો બરાબર બીજા કોઈ સામાન્ય નહીં અહીંયા 13 છે એ બીજું કઈ છે નથી અરે 91 112 અને 49 નો ગુસા કેટલો થાય 7 આ રીતે ચલો આપણે 18 54 ને 81 નો ગુસા શોધીએ તો 18 ને આપણે 2 વડે ભાગ 9 2 18 3 3 9 3 1 3 તો બરોબર તો 18 ના અવયવ 2 3 6 6 3 18 આ લઈ ગયા ચલો 54 ના 2 વડે ભાગ ચાલશે 27 2 54 2 2 4 2 7 14 27 ને 3 વડે ભાગ ચાલે 2 વડે ના ચાલે 9 તારી 27 3 તારી 9 3 1 3 તો 54 ના અવયવ 2 તારી 6 6 તારી 18 18 તારી 54 2 તારી 6 6 તારી 18 18 તારી 54 ચલો 81 ને આપણે 7 વડે 3 વડે ભાગ ચાલે 2 તારી 6 ચલો 2 વડે 2 2 3 સી તો 21 બરોબર એટલે 27 તારી 81 9 તારી 27 3 તારી 9 3 1 3 આ રીતે આપણે લખવાનું આપણે કેવી રીતે લખવાનું આમ લખવાનું જો 3 વડે ભાગ ચાલે 2 વડે ના ચાલે એટલે 3 2 6 બરાબર અને 2 વધે એટલે અહીંયા 21 થાય 3 સી તો 21
चलो बार पिस्तालीन पंचुते नो गुस्सा सो तो बार नो अपने बेवड़ी भागे छो दू बार तैन दू छो तैन तरी नो तो बे दू चार चार तरी बार तो बार ना आयो के ला बे दू चार चार तरी बार पिस्तालीस ना बेवड़ी भाग ना चाला चार तरी पंदर तरी पिस्तालीस पद तरी पंदर पांच एका पांच तो पिस्तालीस ना आयो तो आवड़े जा अपन तैन तरी नौ नौ पंच पिस्तालीस पंचुते नो तैन वड़े भाग चाले तो पच्चीस तरी पंचोतेर बे तरी छ त्रण पंच पंदर पाया पाया पच्चीस पांच एका पांच तैन पद तरी पंदर पंदर पंच पंचोतेर बराबर तो बार पिस्तालीस ने पंचोतेर नो सामान्य अवयव केटलो बन्ने मांथी सामान्य निकळतो बे तो छे अहींया बे नथी बे नथी अहींया बे छे बे नथी त्रण 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 सामान्य अवयव केटलो त्रण तो बार पिस्तालीस ने पंचोतेर नो गुसा केटलो थाय त्रण थाय बराबर आ रीते चलो प्रश्न बे પ્રશ્ન એમ કહે છે કે એ બી સી આપેલું છે બરોબર બે ક્રમિક સંખ્યાનો ગુસા શું મળે બે ક્રમિક આપણે બે ક્રમિક સંખ્યા લઈએ તો આપણે બે અને ત્રણ લઈએ ક્રમિક એટલે એના પછી આવતી હોય ચાર અને પાંચ લઈએ તો અને સામાન્ય હવે કોઈ ના નીકળે એટલે એનો કેટલો થાય એક જ મળે બરોબર આપણે કોઈ પણ બે ક્રમિક લઈએ સાત અને આઠ બંનેમાં સામાન્ય કેટલો મળે સાત ને આઠ સાતના આવ્યો સાત એકા સાત અને આઠ ના ઠીક બંને સામાન્ય કેટલો મળે છે એક જ મળે છે બીજો કોઈ મળતો નથી તો બે ક્રમિક સંખ્યાનો ગુસા શું મળે એક બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા શું મળે બે ક્રમિક બેકી ચલો બેકી સંખ્યા ચાર છે પાંચ પછી છ આવે આ બે સંખ્યાઓ ક્રમિક છે તો આપણે ગુસા શોધો હોય ચાર ના આપણે બે દુ ચાર બે કા બે તો બે દુ ચાર થયા અને છ ના બે વડે ત્રણ એક બે તરી છ ત્રણ એકા ત્રણ તો આના હવે બે તરી છ તો બંનેમાં સામાન્ય શું બે તો બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા કેટલો થશે બે બે ક્રમિક એકી સંખ્યાનો ગુસા બે ક્રમિક એકી લે પાંચ અને સાત બંનેમાંથી સામાન્ય શું મળે કંઈ નહીં તો એક જ મળે અહીંયા ધ્યાન રાખવાનો બે ક્રમિક સંખ્યાનો ગુસા શું થાય એક બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા બે મળે બે ક્રમિક એકી સંખ્યાનો ગુસા પાછી એક આ રીતે ચલો પ્રશ્ન ત્રણ અવિભાજ્ય અવયવ દ્વારા બે સહ અવિભાજ્ય સંખ્યાઓ ચાર અને પંદર નો ગુસા આ પ્રમાણે શોધો ચાર ને પંદર નો ચાર નો બે દુ ચાર આ રીતે અને પંદર નો ત્રણ પંચ પંદર કારણ કે આ અવયવમાં કોઈ અવિભાજ્ય સામાન્ય નથી આ બંનેમાંથી કોઈ સામાન્ય નથી અહીંયા ત્રણ ને પાંચ છે અને એ બે બે છે અવયવમાં કોઈ સામાન્ય અવિભાજ્ય નથી તો અવયવ નથી એટલે ચાર ને પંદર નો ગુસા શૂન્ય છે શું આ જવાબ સાચો છે જો નથી તો ગુસા શું કયો ના જવાબ શૂન્ય ના હોય ગુસ્સા ક્યારે પણ શૂન્ય ના હોય તો આ જવાબ સાચો નથી ખોટો છે બરોબર તો સાચો જવાબ શું ગુસ્સા કેટલો થાય એક આગળ આપણે જોઈએ ને કે કોઈ સામાન્ય અવયવ ના નીકળતા હોય તો જવાબ કેટલો આવે ગુસ્સા એક કારણ કે કોઈ પણ સંખ્યાનો અવિભાજ્ય અવયવ શૂન્ય ના હોય અવિભાજ્ય અવયવ કેવું શૂન્ય ના હોય અને આપણે કોઈ પણ ગુસ્સા શોધો હોય તો જેના સામાન્ય અવયવ ના નીકળતો હોય તો ગુસ્સા કેટલો થાય એક જ થાય ચલો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ સાતનો પહેલો દાખલો રેણુ પંચોતેર કિલોગ્રામ અને ઓગણસિત્તેર કિલોગ્રામ વજનવાળી બે ખાતરની ગુણી ખરીદી છે આ ખાતરના વજનનું મહત્તમ મૂલ્ય શોધો જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપલી શકે અહીંયા જો મહત્તમ એટલે મોટામાં મોટો તો આપણે ગુસા શોધો આપણે પંચોતેર ને ઓગણસિત્તેરનો તો પંચોતેરનો આપણે શોધો તો ત્રણ વડે ભાગ ચાલે બે વડે ના ચાલે તો પચીસ તરી પંચોતેર અને પચીસનો પાયા પાયા પચીસ ને પાંચ એકા પાંચ તો પંચોતેરના અવિભાજ્ય અવયવ કયા થાય આવ્યા ત્રણ પંચ પંદર પંચ પંદર પંચ પંચોતેર તો ત્રણ પંચ પંદર પંદર પંચ પંચોતેર ચલો ઓગણસિત્તેર ના આપણે બે વડે ભાગ ના ચાલે ત્રણ વડે ચાલે તો ત્રણ દુ છ અને ત્રણ તરી નવ ત્રેવીસ આવ્યા ત્રેવીસ અભાજ્ય અવિભાજ્ય સંખ્યા છે એના અવયવ ના પડે ત્રેવીસ એકા ત્રેવીસ જેના અવયવ ના પડે એના લખી દેવાની છેલ્લે અવિભાજ્ય સંખ્યા ત્રણ ગુણ્યા ત્રેવીસ ત્રેવીસ તરી ઓગણસિત્તેર ચલો પંચોતેર ને ઓગણસિત્તેર નો ગુસા શોધો તો બંનેમાં સામાન્ય અવયવ કયો તો અહીંયા ત્રણ ત્રણ બરોબર બંનેમાં સામાન્ય અવયવ કયો ત્રણ ગુસા કેટલો થાય ડાયરેક્ટ મેં ડાયરેક્ટ લખી દીધું છે આપણે લખવું પડે પંચોતેર ને ઓગણસિત્તેર નો સામાન્ય અવયવ ત્રણ બીજા કોઈ નીકળતા નથી તો ગુસ્સા કેટલો થાય
3 કિલોગ્રામ તો ગુણાકમાં પૂરેપૂરું માપ લઈ શકે બરાબર 3 કિલોગ્રામ ચલો બીજો દાખલો ત્રણ છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગલા ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે તેમના પગલાનું માપ અનુક્રમે 63 સેમી 70 સેમી અને 70 સેમી છે તેમાંથી દરેકનું કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરેપૂરું પગલામાં નિશ્ચિત થઈ શકે લઘુત્તમ એટલે લસા શોધવાનો નાનામાં નાનું માપ તો 63 70 અને 70 નો આપણે લસા શોધો હોય તો આપણે ભાગાકારની રીતે અહીંયા શોધવાનો બરોબર અહીંયા જો 63 70 ને 70 લખવાના અને આ રીતે આપણે આવો લખવાનું તો અહીંયા 63 છે 51 3 છે અહીંયા 0 છે અને 7 તો બે વડે ભાગ ચાલે તો અહીંયા ચાલે તો 63 ને નહીં ચાલતો તો એમને એમ મૂકવાના તો 35 2 70 77 એમને એમ મૂકવાના ચલો અહીંયા હવે 51 2 4 6 નથી લેતા અહીં વડે જ ભાગ ચાલશે બરોબર તો 21 તારી 63 તો 2 તારી 6 3 1 3 21 તારી 63 અહીંયા 35 ના 35 3 વડે ભાગ નહીં ચાલતો એટલે અહીંયા 77 ના 77 ભાગ નહીં ચાલતો એટલે ચલો હજી 21 છે એટલે 3 વડે ભાગ ચાલે 7 તારી 21 35 ના 35 77 ના 77 ચલો હજી અહીંયા 7 છે 35 છે નહીં 3 વડે ભાગ ના ચાલે 5 વડે ચાલશે પણ 3 વડે નહીં ચાલે તો અહીંયા 5 વડે ચલાવીએ 7 ના 7 7 5 35 77 ના 77 હજી 7 વડે ચાલે 7 1 7 7 1 7 11 7 77 બરોબર હવે અહીંયા 11 આયા વિભાજ્ય 11 1 11 11 હવે ના પડે 1 ના 1 1 ના 1 11 1 11 તો 63 70 અને 77 નો લસા કેટલો થાય તો અહીંયા અવિભાજ્ય જવાબ આવ્યા ને એ લખવાના 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 11 આ જે ગુણાકાર થાય છે 2 તરી 6 6 તરી 18 18 5 90 90 ગુણ્યા 7 963 630 ગુણ્યા 11 એટલે 6930 સેન્ટીમીટર 63 70 અને 77 નો લસા 6930 સેમી લખો તો ચાલે ના કે એટલો થાય ચલો પ્રશ્ન 3 કોઈ ઓરડાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 825 સેમી 675 સેમી 450 સેમી છે તેવી સૌથી લાંબી ટેપ શોધો જે ઓરડાની ત્રણેય બાજુઓને પૂરેપૂરી માપી શકે સૌથી લાંબી એટલે મોટામાં મોટું ગુરુત્તમ એટલે આપણે શું શોધવો પડે ગુસા ગુરુત્તમ સામાન્ય આવ્યો તો આપણે 825 ના આવ્યો પાલી ગુસા માટે અલગ લાવે લસા માટે ભેગું આવે તો આપણે 825 નો એકમ નો 5 છે તો 3 ને 5 વડે ભાગ ચાલે તો આપણે 3 ની ચાવી શું કે આપણે સરવાળો કરવાનો 8 ને 2 10 ને 15 3 વડે ચાલે છે તો 2 તારી 6 8 માં 6 જા 2 અહીંયા 22 થયા 3 સી તો 21 અને 3 5 15 ચલો હજી 7 ને 5 12 14 3 વડે ના ચાલે હવે 5 વડે પાયા પાયા 25 પાયા પાયા 25 55 ગુણ્યા 5 એટલે 275 હજી 5 વડે ચાલે 5 1 5 5 1 5 અહીંયા 11 1 11 11 1 11 તો અહીંયા 825 ના અવયવ કેટલા થયા અવિભાજ્ય 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 11 તો 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 11 બરોબર ચલો હવે 675 ના પાડીએ તો 5 વડે ને 3 વડે ચાલે ભાગ તો પહેલા સરવાળો કેટલો થાય 6 6 12 13 13 ને 5 18 તો 3 વડે ચાલે છે તો 2 તરી 6 2 2 3 2 6 1 વડે 3 5 15 હજી આપણે 3 વડે ચલાવીશું 3 સી 2 1 3 5 15 75 ને 3 વડે ભાગ ચાલે 25 તરી 75 5 5 25 ને 5 1 5 600 ને 75 ના અવિભાજ્ય આવ્યો કેટલા અવિભાજ્ય આવે એટલે આ જ કહેવાય બીજા નહીં લખવાના 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 3 તરી 9 9 તરી 27 27 55 અને 5 5 25 બરાબર 5 5 25 25 ગુણ્યા 7 3 તરી 9 9 અને 27 25 ને 27 કેટલા થાય 675 તો બરાબર એ રીતે આપણે અહીંયા 675 ના સામાન્ય અવયવ કાઢ્યા ચલો 450 ના 450 ના 2 2 4 2 1 2 2 2 4 2 5 10 બરાબર બે વડે ભાગ ચાલે હવે 3 7 ને 9 3 સી તો 21 ને 3 5 15 25 તરી 75 5 5 25 ને 5 1 5 તો 450 ના અવિભાજ્ય અવયવ કેટલા થાય 2 તરી 6 6 તરી 18 18 5 90 90 450 ચલો મોટા મોટું માપ કીધું છે ને એટલે આપણે શું ગુસા શોધવાનો છે તો 825 650 450 નો ગુસા કેટલો થાય બંનેમાં 3 માં સામાન્ય કેટલા તો એક આપણે જોઈએ 3 નીકળે છે તો એક 3 નીકળે બીજા 5 નીકળે છે 5 બરાબર ત્રીજા ફેર 5 નીકળે છે નીકળે છે બીજું કોઈ સામાન્ય નહીં કીધું 5 5 5 5 75 બરાબર તો ગુસા કેટલો થાય
75 તો ઓરડાની માપ માટે જરૂરી ટેપની લંબાઈ કેટલું થાય 75 સેમી એના પછી 6 8 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો પ્રશ્ન 4 એમ કહે છે તો સૌથી નાની કીધું છે એટલે આપણે લસાઅ શોધવો પડે 6 8 12 નો 6 8 નો લસાઅ શોધો 2 વડે ભાગ ચાલે 3 2 6 4 2 8 6 2 12 2 વડે હજી ચાલશે 3 વડે 3 વડે 3 ના નામ કીધા 2 2 4 અહીંયા ના ચાલે 3 2 6 બરોબર ચલો હજી 2 વડે ચાલે 2 1 2 અહીંયા 3 ના 3 નહીં ચાલતા એટલે 3 ના 3 હવે 3 1 3 1 ના 1 3 1 3 તો લસાઅ કેટલો થાય જે આ છે એટલો ગણાય ગુણાકાર 2 2 4 4 2 8 4 તરી 12 2 2 4 4 2 8 8 તરી 24 કેટલો થાય 24 તો આ 3 અંકની નાના નાની સંખ્યા કેટલી છે તો આપણે જોઈએ આપણે લસાઅ 24 આવ્યો તો અહીંયા કીધું 3 6 8 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો તો 3 અંકની નાના નાની સંખ્યા કેટલી 100 2 અંકની મોટા મોટી એના પછી જે આવે તો 3 અંકની નાના નાની સંખ્યા કઈ 100 તો 100 ને આપણે 24 વડે ભાગીએ જે લસાઅ મળે એટલે 24 4 96 તો 100 માંથી 96 જાય એટલે 4 વધે શેષ શેષ કેટલી 4 વધે તો 3 અંકની સૌથી નાની સંખ્યા કે જે 6 8 12 વડે વિભાજ્ય હોય તેના માટે શું કરવાનું 100 માંથી શેષ બાદ કરવાની વત્તા લસાઅ ઉમેરવાનો તો 100 માંથી આપણે 24 શેષ બાદ કર્યા એટલે કેટલા આયા 96 અને 96 ની અંદર આપણે લસાઅ ઉમેરી દઈએ 24 એટલે કેટલો થાય 120 જવાબ કેટલો આવે 120 તો 3 અંકની સૌથી નાની સંખ્યા જે 120 થશે જે 6 8 અને 12 થી વિભાજ્ય હોય બરોબર આ રીતે ચલો પ્રશ્ન 5 8 10 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી મોટી સંખ્યા શોધો ચલો તો 3 અંકની આપણે અંકની શોધી હોય સંખ્યા તો પહેલા આપણે 8 10 12 નો આપણે લસાઅ શોધી નાખીએ 2 વડે ચાલે 4 2 8 5 2 10 6 2 12 હજી 2 વડે ચાલે 2 2 4 5 ની ચાલે એમ નામ 3 2 6 હજી 2 1 2 5 ના 5 3 ના 3 3 1 3 બરોબર અને એ 5 1 5 જે ભાગ ના ચાલતો એક ને એક મૂકી દેવાના તો લસાઅ કેટલો થાય આ જે ગુણાકાર હોય ભાજ્ય આવ્યો તો 2 2 4 4 2 8 8 3 24 24 5 120 120 આવ્યો તો અહીંયા શું કીધું છે આપણે 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ 8 10 12 થી વિભાજ્ય 3 અંકની સૌથી મોટી તો 3 અંકની મોટા મોટી 999 પછી કેટલા આવે 1000 એ 4 અંકની થઈ જાય અને નાના નાની તો 999 ને 999 ને આપણે 120 લસાઅ વડે ભાગીએ આપણે 120 નો ઘડી નહીં આવતો પણ 12 વડે આવે ને 12 8 96 આ શૂન્ય છે અહીં લગાવી દઈએ 9 માંથી શૂન્ય જ્યારે 9 6 9 માં 3 જ્યારે 3 39 શેષ કેટલો વધ્યો 120 ગુણ્યા 8 કરીએ ને 3 9 60 થાય પછી તો 8 10 12 વડે વિભાજ્ય હોય તેવી સૌથી મોટી સંખ્યા શોધી હોય તો 999 માંથી શેષ બાદ કરવો પડે કેમ ચલો 999 માંથી 39 બાદ કરી લે 960 આવે આ તો વિભાજ્ય છે જ ને હવે શેષ વધે છે એટલે આપણે જે શેષ વધે છે 999 બાદ કરી લે 960 તો 8 10 12 થી વિભાજ્ય 3 અંકની સૌથી મોટી સંખ્યા 960 એના પછી આપણે પ્રશ્ન 6 જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે દરેક 48 સેકન્ડ 72 સેકન્ડ 108 સેકન્ડ પછી બદલાય છે જો એક સાથે સવારે 7 વાગ્યે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે ચલો 48 72 અને 108 નો આપણે લસાઅ શોધીએ 2 વડે ભાગ ચાલે 24 2 48 36 2 72 54 2 108 હજી 2 વડે ભાગ ચાલે 12 2 24 18 2 36 27 2 54 હજી 2 વડે ભાગ ચાલે 6 2 12 9 2 18 27 9 ના ચાલે એમ ના મૂકી દીધા ચલો હજી વાર ચાલે 2 વડે 3 2 6 9 ના 9 27 27 હવે 3 9 ને 7 2 વડે ના ચાલે 3 વડે આપણે ચલાવીએ બરાબર તો 3 1 3 3 3 9 9 3 27 હજી 3 વડે 3 1 નો 1 1 નો 1 3 1 3 3 3 9 3 1 3 તો લસાઅ કેટલો થશે આ જે અવિભાજ્ય સંખ્યા મળે એટલો ગુણાકાર 2 2 તો લસાઅ કેટલો થશે 2 2 4 4 2 8 8 2 16 બરાબર એ રીતે ગુણાકાર કરવાનો 16 તો 48 48 અને 3 3 9 48 ગુણ્યા 9 એટલે 432 સેકન્ડ બરાબર 432 સેકન્ડ આયા તો 432 સેકન્ડ ને આપણે 60 વડે ભાગીએ તો 432 ભાગ્યા 60 60 નો ઘડી નહીં આપણે 6 સી તો 42 અને શૂન્ય લગાવી દેવાને 2 માંથી શૂન્ય જાય 2 અને 3 માંથી 1 જાય એટલે 2 જાય એટલે 1 અહીંયા 12 શેષ વધ્યા તો અહીંયા 7 મિનિટ અને 12 સેકન્ડ લખવાનું આપણે બરાબર બીજી જવાબ ના લખવો હોય તો અહીંયા 7 કલાક આપેલા છે આપણે
मिनिट में 00 सेकंड 00 तो आपने जवाब कितना आयो 7 मिनिट 12 सेकंड तो फरी पाछी लाइट केरा बदलाय असरगस 7 कलाक 7 मिनिट ने 12 सेकंड पछी फरी वार बदलासे बरोबर आते आपने जवाब लखवानो केरा बदलाय 7 कलाक 7 मिनिट ने 12 मिनिट पछी चलो ત્રણ ટેન્ક ટેન્કરો માનુક્રમે 403 લીટર 434 લીટર 475 લીટર ડીઝલ છે આ સાધનની મહત્તમ ધારણ શક્તિ એટલે સમર્થતા શોધો કે જે આ ત્રણેય ટેન્કરોમાં ડીઝલને પૂરું પૂરું ગુણકમાં માપી શકે મહત્તમ એટલે મોટા મોટો આપણે લસાસ ગુસા શોધો પડે સોરી તો ગુસા માટે 403 નો શોધીએ પહેલા આપણે તો 403 નો આપણે બે વડે ભાગ નહીં ચાલતો 3 વડે નહીં ચાલતો સરવાળો 7 થાય છે 5 વડે નહીં ચાલતો એકમ નંગ 5 કે 0 નથી 7 વડે નહીં ચાલતો 11 વડે પણ નહીં ચાલે ડાયરેક્ટ 13 અવિભાજ્ય સંખ્યા એટલે 13 ગુણ્યા 31 13 તારી 39 1 વધાય 13 એકા 13 અને 31 કેવી છે અવિભાજ્ય 31 એકા 31 બરાબર તો 403 ના અવિભાજ્ય આવે કેટલા થાય 13 ગુણ્યા 31 ચલો 434 ના અવયવ પાડી આપણે 2 વડે ચાલે 2 2 4 2 એકા 2 અને 2 સીધુ 14 217 આવી ગયા હવે 217 ને આપણે 21 છે એટલે 7 વડે ચાલે 2 3 5 ની ચાલે તો 7 તરી 21 અને 31 એકા 31 31 એકા અવિભાજ્ય સંખ્યા છે 434 ના અવિભાજ્ય હોય કેટલા 2 સીધુ 14 14 ગુણ્યા 31 એટલે 434 ચલો 465 ના અવિભાજ્ય હવે પાડીએ તો 5 ને 6 11 ને 15 3 વડે ચાલે 3 એકા 3 3 5 15 3 5 15 ચલો 5 તરી 15 ને 5 એકા 5 ને 31 એકા 31 તો 465 ના અવિભાજ્ય હવે કેટલા 3 5 15 15 ગુણ્યા 31 તો 403 434 અને 465 નો ગુસા ત્રણ અમે સામાન્ય શું નીકળે છે 31 બીજું કઈ નીકળતું જ નથી તો મહત્તમ ધારણ શક્તિ કેટલું થાય 31 લીટર ચલો નવમો આઠમો દાખલો એવી સૌથી નાની સંખ્યા શોધો જેને 6 15 કે અને 18 થી ભાગવાથી દરેક સ્થિતિમાં 5 શેષ રહે નાની સંખ્યા કરી છે આપણે લસાઅ શોધીએ 6 15 અને 18 નો તો 6 ને 2 વડે ભાગીએ 3 2 6 15 ને નહીં ચાલતો 15 ના 15 9 2 18 ચલો 3 વડે ચાલશે હવે 2 અહીંયા પણ 3 વડે ચાલશે ને અહીંયા પણ 3 વડે તો 3 1 3 5 3 15 3 1 3 હજી 3 અહીંયા 1 ના 1 નહીં ચાલતો 5 ના 5 3 1 3 અહીંયા 5 1 5 1 ને નીચે ઉતારી દેવાનો બરોબર ચલો લસાઅ શોધો હોય તો આ અવિભાજ્ય અવયવનો ગુણાકાર 2 3 6 6 3 18 18 5 90 લસાઅ કેટલો થાય 90 તો 90 કે જે 6 15 ને 18 વડે ભાગી શકાય બરોબર 90 ને જો 6 વડે પણ ભાગી શકાય નિશેષ 15 વડે પણ ભાગી શકાય ને 18 વડે પણ ભાગી શકાય અહીંયા શું કીધું શેષ પોચ રહેવો જોઈએ તો પોચ શેષમાં આગ્યા મુજબની શરત મુજબની જગ્યા એટલે શું શરત કોક જગ્યા કો આપણે તો લસા વત્તા શેષ તો લસા કેટલો આવ્યો 90 વત્તા 5 એટલે સંખ્યા કેટલી થાય 95 તો એ સંખ્યા કઈ આવે 95 તો જો 95 ને આપણે 6 વડે ભાગશું તો શેષ 5 વધશે 15 વડે ભાગશું તો પણ શેષ 5 વધશે અને 95 ને આપણે 18 વડે ભાગશું તો શેષ 5 પણ વધશે જે શરતનું પાલન થાય છે જે આપી છે ચલો પ્રશ્ન 9 ચાર અંકોની એવી સૌથી નાની સંખ્યા શોધો જેને 18 24 અને 32 થી વિભાજ્ય હોય તો ચાર અંકની એવી સંખ્યા શોધીએ એ પહેલા આપણે આપણે 18 ને 9 2 18 2 2 24 અને 16 2 32 9 ના 9 6 2 12 8 2 16 હજી બી વડે ચાલશે અહીં ના ચાલે 9 3 2 6 4 2 8 હજી બે વડે ચાલે 2 2 4 અહીંયા 3 ના 3 9 ના 9 ની ચાલતો એટલે હજી બે વડે ચાલે 2 1 2 અહીંયા 3 ના 3 9 ના 9 હવે 3 વડે ચાલે 3 3 9 3 1 3 અને 1 ના 1 હજી 3 વડે ચાલે 3 1 3 1 ના 1 1 1 1 બરોબર ચલો હવે લસાઅ શોધો હોય તો આ સંખ્યા આવી ભાજ્ય સંખ્યાનો ગુણાકાર તો 2 2 4 4 2 8 2 16 16 તો 48 અને 3 3 9 એટલે 288 થશે એનો ગુણાકાર આખી લાઈનનો તો ચાર અંકોની સૌથી નાની સંખ્યા કઈ ચાર અંકની સૌથી નાની નાની 1000 બરોબર ચાર અંકની નાનામાં નાની સંખ્યા કઈ 1000 ત્રણ અંકની મોટામાંની 999 એક ઉમેરી એટલે ચાર અંકની મળે જે નાનામાં નાની મળે તો 1000 ને આપણે 288 લસાઅ વડે ભાગીએ બરોબર તો આપણે 3 વડે ભાગ ચલાવીએ 288 ગુણ્યા 3 એટલે 864 864 આવે તો 10 માંથી 4 જાય એટલે 6 9 માં 6 થાય 3 9 માંથી 8 જાય એટલે 1 શૂન્ય બરોબર 136 શેષ વધ્યો શેષ કેટલો વધ્યો શેષ તો માગ્યા મુજબની સંખ્યા કઈ તો 1000 માંથી 136 બાદ કરીએ ચલો 1000 માંથી 136 બાદ કર્યા તો 864 આવ્યા
તો અહીંયા શું કીધું છે ચાર અંકની પૂછી છે તો ચાર અંકની સંખ્યા લેવા માટે ફેર પાછો આપણે શેષ 288 ઉમેરી દીધો તો 1152 આવ્યો 1152 સંખ્યા આવી ચાર અંકની તો ચાર અંકની સૌથી નાની સંખ્યા 1152 જે 18 24 અને 32 થી વિભાજ્ય હશે જો 1000 માંથી આપણે શેષ બાદ કરીએ એટલે 864 આયા 864 ને 18 24 અને 17 થી વિભાજ્ય થાય કે નહીં એ ચેક કરવા માટે આપણે ચેક કરવાની જરૂર નહીં કેમ ત્રણ અંકની છે પૂછી છે ચાર અંકની એના માટે આપણે શેષ ઉમેરવો પડે ચલો પ્રશ્ન 10 નીચે આપેલી સંખ્યાનો લસાઅ શોધો 9 અને 4 નો તો 9 નો આપણે શોધવો હોય 9 અને 4 નો લસાઅ શોધવાનો તો આ રીતે તો 2 વડે ભાગ ચાલે 9 નો જ ના ચાલે તો 2 2 4 હજી 2 એકા 2 9 ના 9 એમ 3 3 9 અને 3 એકા 3 તો લસાઅ કેટલો થાય આ વિભાજ્ય સંખ્યા જેલો 2 2 4 4 3 1 12 36 તો બંને સંખ્યા કેટલી છે ચલો બરાબર 36 લસાઅ થયો તો અહીં એક શરત પૂછી છે શરત કઈ પ્રશ્ન 10 માં લસાઅ શોધવાની બધી વાત તમને સામાન્ય શું જણાય છે શું દરેક કિસ્સામાં તે બે સંખ્યાનો ગુણાકાર છે એ શરત પણ આપી છે તો અહીંયા જો આપણે 36 આવ્યો લસાઅ તો બંને સંખ્યા કઈ છે 9 ગુણ્યા 4 એનો ગુણાકાર કેટલો થાય 36 તો હા લસાઅ એ બંને સંખ્યાનો ગુણાકાર જેટલો થાય છે દરેક કિસ્સામાં જરૂરી નહીં કે આવું બને અમુક બરોબર એટલા માટે ચલો 12 ને 15 તો 12 નો આપણે 6 દુ 12 5 ના 5 3 દુ 6 5 ના 5 3 એકા 3 ને 5 4 5 એકા 5 તો 2 દુ 4 4 3 12 12 5 60 બરોબર તો બંને સંખ્યા કઈ છે 12 ગુણ્યા 5 બંને નો ગુણાકાર કરીએ તો પણ 60 થાય છે તો આ લસાઅ બે સંખ્યાનો ગુણાકાર કેટલો છે એના પછી 6 ને 5 તો 6 નો આપણે લસાઅ જોઈએ 6 અને 5 નો 2 વડે 6 ઇન્ટુ 6 5 ના 5 3 એકા 3 5 ના એવું નહીં પડતો 5 એકા 5 બરોબર તો લસાઅ કેટલો થાય 2 2 6 6 35 2 3 6 6 35 તો બંને સંખ્યાનો ગુણાકાર કરીએ 6 35 જે સંખ્યા આપી છે એનો પણ લસાઅ કેટલો થાય સરખો જ થાય છે તો હા બંને લસાઅ કેટલો થાય બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે બરોબર ચલો 15 ને 4 તો 15 નો આપણે 2 વડે ચાલે 2 વડે ના ચાલે અહીં 4 નો ચાલે 2 2 4 2 એકા 2 15 નો 3 વડે ચાલે 75 15 ને 5 એકા 5 તો લસાઅ કેટલો થાય 2 2 4 4 3 12 અજ્યા વિભાજ્ય આવેલા છે 60 60 તો બંને સંખ્યા 15 4 60 બંને ગુણાકાર જેટલો થાય તો હા લસાઅ બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે તો અહીંયા લસાઅ શોધવાની પદ્ધતિમાં તમને સામાન્ય શું જણાયું તો બંને સંખ્યાના ગુણાકાર જેટલો શું દરેક કિસ્સામાં તે બે સંખ્યાનો ગુણાકાર છે હા દરેક કિસ્સામાં અહીંયા તો બંને સંખ્યાનો ગુણાકાર થાય છે પણ અમુક રકમ આવી આપેલી હોય 20 અને 5 નો આપણે લસાઅ શોધવા તો 20 પંચે 100 ના થાય કેમ 20 ના આવ્યો પડે 5 4 20 5 2 10 ને 20 અને અહીંયા 5 એકા 5 તો બંનેમાં સામાન્ય શું નીકળે છે 5 એકલા જ નીકળે છે એટલે અહીંયા બદલા દરેક કિસ્સામાં ના આપણે ચોપડી 12 નું ઉદાહરણ લીધું છે બરાબર આ લખવાનું નથી આ લખવાનું નથી ખાલી ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે ચલો 11 માં દાખલો નીચે આપેલી સંખ્યાનો લસાઅ શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય ચલો 5 અને 20 નો આપણે લસાઅ શોધવો છે તો 5 અને 2 વડે ના ચાલે પણ 10 2 20 5 2 10 5 5 ઉતારી દેવાના એમ ના ચાલતો અને 5 એકા 5 લસાઅ આ ગુણાકાર 2 2 4 4 5 20 બરાબર લસાઅ કેટલો થાય તો આ નાની સંખ્યા અહીંયા નાની સંખ્યા કેટલી છે 5 એ મોટી સંખ્યા 20 નો અવયવ છે બરાબર એ રીતે 6 ને 18 3 2 6 9 2 18 3 એકા 3 3 3 9 3 એકા 3 તો લસાઅ કેટલો થાય 2 3 6 6 3 18 2 3 6 6 3 18 લસાઅ કેટલો થાય 18 તો બંને સંખ્યામાંથી એક જ આવે હા તો નાની સંખ્યા 6 એ મોટી સંખ્યા 18 નો અવયવ છે એના પછી 12 ને 48 નો 12 ને 6 દુ 12 24 દુ 48 3 દુ 6 12 દુ 24 3 ના 3 ભાગની 3 દુ 6 3 દુ 6 બરાબર ભાગની 4 3 એકા 3 જો 6 દુ 12 3 દુ 6 બરાબર અહીં 6 દુ 12 એ રીતે માટે લસાઅ કેટલો થાય આવી પછી સંખ્યા દર 2 દુ 4 4 દુ 8 અને 2 100 100 48 બી દુ ચાર ચાર દુ આઠ દુ સો સો તૈયાર 48 તો આ 48 જ આવે બંને સંખ્યા તો હા નાની સંખ્યા 12 એ મોટી સંખ્યા 48 નો અવયવ છે ચલો 9 અને 45 9 નો 2 વડે ભાગ નહીં ચાલતો 45 નો ભાગ 3 વડે ચાલે 3 3 9 અને 3 45 3 એકા 3 બરાબર અને 5 3 15 5 એકા 5 તો લસાઅ કેટલો થાય 3 3 9 9 5 45 તો હા નાની સંખ્યા એ મોટી સંખ્યા 45 નો અવયવ છે
તો નાની સંખ્યા એ 9 એ મોટી સંખ્યા 45 નો અવયવ છે આ રીતે આપણે દાખલા ગણવાના છે ઓકે